नमस्कार दर्शक मित्रों, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે ઘૂંટણના લિગામેન્ટની સર્જરી એન્ટીરિયર ક્રુશિએટ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન કેવી રીતે કરવામાં આવે છે, તો તે આપણે સવિસ્તાર એનિમેટેડ વિડીયો દ્વારા જોઈએ. હવે ઘૂંટણની રચનામાં બે લિગામેન્ટ બહારની બાજુએ આવેલા હોય છે કે જેનું નામ અંદરનો લિગામેન્ટ MCL અને બહારનો લિગામેન્ટ LCL, કે જેનું કામ મુખ્યત્વે ઘૂંટણને સાઇડ ટુ સાઇડ સ્ટેબિલિટી આપવાનું હોય છે. આ રીતે હવે બે લિગામેન્ટ વચ્ચેના ભાગમાં આવેલા હોય છે. આગળના લિગામેન્ટનું નામ ACL અને પાછળના લિગામેન્ટનું નામ PCL, કે જેનું કામ ઘૂંટણના ઉપરના હાડકા ફીમર અને નીચેના હાડકા ટીબિયાને આગળ પાછળ સ્ટેબિલિટી આપવાનું હોય છે. હવે જ્યારે દર્દીનો લિગામેન્ટ તૂટી ગયો હોય છે અને આપણે સર્જરી કરતા હોઈએ છીએ, ત્યારે સૌ પ્રથમ તો દૂરબીન નાખી જે લિગામેન્ટ ફાટી ગયેલો તૂટી ગયેલો હોય છે તેની થોડી સાફ સફાઈ કરી નાખીએ છીએ. તેને અમે ફૂટપ્રિન્ટ પ્રિપેરેશન કહેતા હોઈએ છીએ. સાથે સાથે બીજા કોઈ લિગામેન્ટમાં ઈજા છે કે નહીં, તેમજ જો ગાદીમાં ઈજા હોય તો ગાદીની ઈજા પણ તાની સાથે સાથે જ થઈ જતી હોય છે. હવેનું પછીનું સ્ટેપ કે નવો લિગામેન્ટ ક્યાંથી લેવો, જેને અમે ગ્રાફ્ટ હાર્વેસ્ટિંગ કહીએ છીએ. ઘૂંટણમાં જ આજુબાજુમાં 5-6 લિગામેન્ટ આપેલા હોય છે, જેમાંથી કોઈ પણ એક લિગામેન્ટમાંથી નાનો એવો લિગામેન્ટનો ગ્રાફ્ટ અમે લેતા હોઈએ છીએ. સામાન્ય રીતે હેમસ્ટ્રિંગ કરીને જે લિગામેન્ટનો સમૂહ હોય છે તેમાંથી નાનો એવો કટકો લેતા હોઈએ છીએ. હવે જેમ લિગામેન્ટ આ રીતે આખો લિગામેન્ટ લેવામાં આવે છે. હવે જેમ લિગામેન્ટ હાડકા સાથે ચોટેલો હોય છે, તેમ ઉપરના હાડકામાં અને નીચેના હાડકામાં લિગામેન્ટને ચોટાડવા માટે ટનલ પ્રિપેરેશન કરવામાં આવતી હોય છે. સૌ પ્રથમ તો ફીમર, જે ઉપરનું હાડકું હોય છે તેમાં ટનલ બનાવવામાં આવે છે, જેને ફિમોરલ ટનલ કહે છે. આ જ રીતે હવે નીચેનું હાડકું હોય છે જેને ટીબિયા કહે છે, તેમાં ટીબિયલ ટનલ પ્રિપેર કરવામાં આવતી હોય છે. હવે જે આપણે લિગામેન્ટ લીધો છે તે લિગામેન્ટને પ્રિપેર કરી લિગામેન્ટને ઉપરના અને નીચેની ટનલમાં પાસ કરવામાં આવે છે, જેને ગ્રાફ્ટ પેસેજ કહે છે. પૂરો લિગામેન્ટ પાસ કર્યા પછી તેને ફિક્સ કરવા માટે ઉપરના અને નીચેના હાડકામાં આ રીતે બટન અને નીચે સામાન્ય રીતે સ્ક્રૂ અથવા ડિસ્ક યુઝ કરવામાં આવે છે, જેથી લિગામેન્ટ તેની જગ્યાએ જ પકડાયેલો રહે છે. તો આ થઈ દર્શક મિત્રો ACL રિકન્સ્ટ્રક્શન સર્જરી કેવી રીતે દૂરબીનથી કરવામાં આવે છે તેની જાણકારી. આ પ્રકારની સર્જરી દૂરબીનથી કરવામાં આવતી હોય તેમાં કોઈ પણ વાઢકાપ, ચેકો, લોહીનો બગાડ થતો નથી, તેમજ ઓપરેશન પછી પણ દુખાવાની શક્યતા નહીવત રહેતી હોય છે. સામાન્ય રીતે 80-90% સર્જરીમાં આ બધા સ્ટેપ સેમ જ હોય છે, પરંતુ ઘણી વખત દરેક દર્દીમાં 5-10% આ સ્ટેપમાં ફેરફાર કરવામાં આવતો હોય છે, જે ઇન્ડિવિઝ્યુઅલ ટુ ઇન્ડિવિઝ્યુઅલ, સર્જરી ટુ સર્જરી અલગ અલગ હોય છે. આભાર.